નમસ્કાર મિત્રો, પેલું સર્ક્યુલર માસ ઇવન પહોંચતું થયું છે કે જ્યાં આજે ચૂંટણી કમિશન ચૂંટણી આયોગ જે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે અને તેમાં આગામી એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જે વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક તેના જે કાર્યક્રમો થવાના છે જે કંઈક તારી ડિક્લેર કરવામાં આવશે એ કંઈક વાત કરવામાં આવી છે અને ઘણા બધા આપણા હોંગર્સ ભાઈઓ મોટા ભાગે નિરાશ થયા છે કે આજે આચારસંહિતા લાગુ થઈ જશે. વારંવાર ફોન, મેસેજ, કોલ્સ અને ઇવન મારા વિડીયોઝ પર લગભગ 15 થી 16 જેટલી કોમેન્ટો લોકોએ કરી દીધી, વારંવાર નોટિફિકેશન આવતી હતી. સો મને લાગ્યું કે આજે મારે વિડીયો બનાવવાની ખાસ જરૂર છે. સો મિત્રો, હાલ એવું નિરાશ ન થાઓ કે આચારસંહિતા જે લાગુ થઈ જશે ક્યાંક ક્યાંક મતલબ ક્રોસ તપાસ કરતા અહીં તે એવું તો કંઈક મતલબ મીડિયા અત્યારે એવું બતાવી રહ્યા છે કે લગભગ એવું બની શકે કે આજે ગુજરાતની તારીખ જાહેર નહીં થાય પણ હિમાચલ પ્રદેશની તારીખ જાહેર થઈ જશે અને આગામી એક ડેટ આપવામાં આવશે કે ત્યાં બાજુ ફરીથી કંઈક એવું બની શકે કે ગુજરાતની જે ઇલેક્શન છે તેની તારીખ જાહેર થાય. સો હાલ નિરાશાની જરૂર નથી અને ઘણા બધા તરફીતક ને પેલું કહેવાય ને વિશ્લેષણ વ્યક્તિઓ જે પોતાના તરફીતક મતલબ રજૂ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે વાચે છતાં લાગુ થઈ જશે, હવે આવું થશે, ક્યાંક હજુ પણ થોડી હોપ રાખવાની જરૂર છે. અને ખરેખર એક વસ્તુ હું કહીશ આ વિડીયોમાં, જે છેલ્લા 2 દિવસથી સતત હું ફોલોઅપમાં હતો ને ક્યાંક વસ્તુ જાણી લાવ્યો હતો, જે તે વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 15 તારીખ સુધી આપણી જાહેરાત થશે. આ ખૂબ કોન્ફિડન્ટલી વાત કરું છું પણ કે 15 તારીખ સુધી તમે હોપ રાખજો ક્યાંક આપણું સારું થશે. અને જો ઇનકેસ એવા શબ્દો છે, ઇનકેસ જો નહીં થાય સો મતલબ સમજો એવી રીતે કંઈક વાત કરવામાં આવી હતી, વધારે વાત નથી કરતો એ વસ્તુ પર. સો હજુ પણ એક ડેટની રાહ જોતા, જો તારીખ 14 છે એટલે 15 તારીખ કાલે છે, તો હજુ તું રાહ જોજો. અને મિત્રો, જેટલું હું જાણું છું જેટલું કે ઘણા બધા હોંગર્સ ભાઈઓ જે મુજબ અત્યારે જે નર્વસ ફીલ કરી રહ્યા છે, હું તમામને રિક્વેસ્ટ કરું છું કે હાલ તમે બહુ નર્વસ ફીલ ના કરો, મતલબ પોતાની મૂંઝવણમાં ન મુકાવો ને ક્યાંય કંઈ આવેશમાં આવીને કોઈ મેસેજ કે એવું કંઈક ન કરો. કારણ કે શાંતિ જાળવવી જે આપણા હાથમાં છે એ વસ્તુ તમે કર્યું, તમે આવેદનપત્ર આપવા માટે ગયા, તમે એ બધું તમે જે કરી તમે લોકોએ કર્યું છે ડિસિપ્લિનમાં રહીને, નથી વિશેષ આપણાથી જે નહીં નથી થઈ શકતું એ વસ્તુ ન જ કરી. અને હોપ રાખી હજુ પણ હોપ હોવી જ જોઈએ. અને હું તો હજુ કહું છું કે લગભગ મને એવું છે કે હોમગાર્ડનું વેતન તો વધશે જ. બાકી એક હકીકત કહીશ કે ક્યાંક ચોકઠા ગોઠવવામાં આવ્યા હતા અને એ ચોકઠા મુજબ અત્યાર સુધી લોકોને એક મેસેજ કન્વે કરવામાં આવતું હતું, ક્યાંક ને ક્યાંક એમાં વિખૂટ એમાં ત્રુટિ હતી. એ ખરેખર વસ્તુ જે વ્યક્તિની મનસા કહો કે જે કંઈ કહો કે જે હોય એ વસ્તુ પર આપણે ક્યારેક ડિપ્લોમેટિક વાત કરીશું. પણ ક્યાંક હાલ નિરાશ જે હોમગાર્ડ્સ ભાઈઓ થઈ રહ્યા છે નિરાશાની જરૂર નથી. કદાચ એવું બની શકે કે આજે ભલે પહેલાં ગોવામાં લખ્યું છે કે અમે આગામી કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવીશું, પણ લગભગ એવું છે કે મીડિયામાં અત્યારે 2-3 મીડિયાવાળા જે વેલ એસ્ટાબ્લિશ છે એ લોકોએ જાણ કરી, લોકો કહેતા હતા કે સૂત્રોના વાળાથી જાણવા મળ્યું છે કે લગભગ આજે ગુજરાતની ડેટ જાહેર નહીં થાય. સો મિત્રો, આપણે પણ હોપ રાખીએ કે હજુ પણ સારું હોમગાર્ડનું થશે જ અને સ્ટ્રોંગલી બિલીવ સાથે. અને ક્યાંય નર્વસ નાસીબ થવાની જરૂર નથી હજુ તો, મતલબ એવું ક્યાં જાહેર થઈ ગઈ છે કે ક્યાં ડેટ આવી ગઈ છે કે તમે આટલું બધું, કારણ કે ઘણા બધા જે અત્યારે આર્થિક પરિસ્થિતિ જે લોકોની થઈ છે, ઇવન હું પોતે કહું છું કે જો 300 ના 500 550 જે કંઈ થાય, સો મારી પરિસ્થિતિ પણ એવી છે કે મને પણ એ પૈસાની જરૂર છે, મને પણ આર્થિક પરિસ્થિતિની જરૂર છે. સો હું પણ ખૂબ મતલબ એફર્ટ આપણે લગાવીને જે કંઈ કર્યું કે કરતા આવ્યા એ બધું બરાબર ઓકે છે. હવે જોઈએ જે આપણું આગળનું નસીબ હશે, જે તે તંત્ર કે જે કંઈ સિસ્ટમમાં બેસેલા વ્યક્તિની જે કંઈક મનસા હશે આપણને જે વસ્તુ મળે તે ઠીક છે, બાકી જોઈએ. કારણ કે અમુક જે રાઈટ આપણને આપવામાં આવે છે, જે વસ્તુ આપણા હાથમાં પાવર છે તેનું જે તે સમય તમે યુઝ કરજો, એ વધારે એના પર વાત નથી. એ તમામને ભગવાને બુદ્ધિ આપી છે એટલે વિચારે છે, બરાબર છે. પણ ક્યાંય નાસીબસ્તાની જરૂર નથી. અત્યારે ક્યાંય આપણી ડેટ જાહેર નથી થઈ, ક્યાંય એવું નથી કે આમાં ઇલેક્શન આ તારીખે એવું છે. અને જે અત્યારે 3-4 દિવસ પહેલાં જે કંઈ ન્યૂઝમાં ચાલ્યું હતું કે 4 ડિસેમ્બરને પહેલાં નવેમ્બરની કંઈક તારીખ, તો એ ફક્ત ટેન્ટેટિવ છે. એ લોકોને જે અત્યાર સુધી જે કંઈક એક્સપર્ટ વ્યક્તિથી જાણીને તો તેમના તરફી તક એવું હોય કે ભાઈ કે આ દિવસે હોઈ શકે. સો ઘણા બધા વ્યક્તિઓ હજુ પણ એવું લઈને બેઠા છે કે આપણું ઇલેક્શન 4 તારીખે, એવું નથી. એ ફક્ત ટેન્ટેટિવ ડેટ આપવામાં આવી છે. એ પણ એના એવું કહેવાય ને કે એને કોઈ જાતનું કોઈ સમર્થન નહીં, એ પોતાના જે એનાલિસિસ જે કંઈક વ્યક્તિ હોય જે કરતો હોય જે વિશ્લેષણ જે કહેવાય તે પોતાના પૂથળકણના બેઝ પર કહેતો હોય કે આ ડેટે કદાચ ઇલેક્શન આવી શકે. એ વારંવાર તેમ ન્યૂઝમાં જ્યારે પેલું ફરતું હોય ત્યારે ખાસ તો એ બ્રેકિંગ ન્યૂઝમાં બસ એવું લખી દે એટલે ઓટોમેટિક લોકો એને ન્યૂઝને વાયરલ કરીને, પણ હકીકતમાં વસ્તુને જાણવાની ખાસ જરૂર છે. તો વારંવાર કહું છું ક્યાંય હજુ આક્રોશમાં ન આવો, કંઈ આવેશમાં આવીને કંઈક ખોટા મેસેજ ન કરો, કોઈ કંઈક ગ્રુપમાં કોઈ મેસેજ ન કરો, ક્યાંય કોઈ વિડીયોમાં કમેન્ટ એવી ન કરો. મિત્રો, હોપ રાખજો કે ક્યાંક ને ક્યાંક આપણા હોંગાડનું સારું થશે. બા પણ જે વ્યક્તિ આપણો વિડીયો લીધો હતો ને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક, છોડો વધી વધારે વાત નથી કરવી, પણ મિત્રો ક્યાંક પોઝિટિવ રહેજો, હકાર રહેજો, ક્યાંક ને ક્યાંક હોમગાર્ડનું તો સારું થશે જ એવું બિલીવ છે, એવું ભગવાનમાં વિશ્વાસ છે.
એવું દરેક વ્યક્તિમાં, દરેક જે મને તન મતલબ એવું કહેવાય કે જે અડીઠો સંગત ભગવાનનો કહેવાય, એમાં મને બિલીફ છે, હું વિશ્વાસ રાખું છું કે હોમગાર્ડ મિત્રનું ખરેખર સારું થશે જ. બાકી જે મેલા મનના છે, જે જે ખરેખર અહીં ઈચ્છે છે, જે ખરેખર પોતાનું સ્વાર્થ દેખે છે, તેમને તો ક્યારેય કુદરત છૂટતું નથી. ચલો મિત્રો, વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.